गुजरात ताजा ने खूब चिंताजनक समाचार गुजरात में हाई एलर्ट कर जाहिर अने गुजरात में नवरात्रि नो त्यौहार पण बगड़शे। गुजरात ना सीएम भूपेन्द्र पटेल अने ऐतिहासिक दिवस तेमज गुजरात में लेवायो मोटो निर्णय ना समाचार जाणता पहला तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा उपयोगी समाचार आखो दिवस ना समयसर अमे तमने आपता रहेशुं। वीडियो पसंद आवे तो लाइक करी देजो मित्रों अने वधु ने वधु आपना मित्रों ने झड़पथी मोकली आपजो। હવે ગુજરાતના સીએમએ કર્યા વધામણા, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે, આ કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે, સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે। આજે 9.70 મીટર સુધી ડેમના 23 દરવાજા પર ખોલી પાણી છોડાયું હતું, ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા હતા, અહીં તેણે નર્મદા નીરના વધામણા કર્યા હતા। તેમણે કહ્યું ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે। ત્યારબાદ ધ્યાન રાખજો, અહીં રેડ એલર્ટ કર્યું જાહેર, દેશના અનેક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આજે 3 રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ અનુસાર મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે। આ સિવાય ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું એલર્ટ છે। ઉપરાંત હરિયાણા, દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ અને મેઘાલયમાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। એટલું જ નહીં મિત્રો, અહીં તોડ્યા તમામ રેકોર્ડ અને મંદિરમાં પણ ઘૂસ્યા પાણી। મધ્યપ્રદેશમાં મુસળાધાર વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રહ્યો છે। હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, લોકોને કામ વગર બહાર નહીં નીકળવા સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદને લીધે શિપ્રા નદી બે કાંઠે થઈ રહી છે, મંદિરમાં પણ પાણી ઘૂસ્યા છે। ઇન્દોરમાં રસ્તા પર પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। મધ્યપ્રદેશમાં હજી પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય, એમપીમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 1,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। ગુજરાતમાં આવે નિર્ણય લેવાયો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ભયજનક સ્થળોને છોડવા પણ કહેવાયું છે। ઉલ્લેખનીય છે મિત્રો, એમપીમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે અને સાંજ સુધીમાં વધુ દરવાજા ખોલવામાં આવશે। આગળના ચિંતાજનક મોટા સમાચાર, હવે નવરાત્રી તહેવારની પણ મજા બગડશે। હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, તે અનુસાર ઓક્ટોબરમાં પણ વરસાદ પડશે। આ દરમિયાન નવરાત્રીમાં ખેલૈયાની મજા બગડી શકે છે, સાથે તેમણે જણાવ્યું કે આ વર્ષે દિવાળીની પણ વરસાદની શક્યતા છે। ઉપરાંત નવા વર્ષની શરૂઆતમાં વરસાદ પડી શકે છે, તેમણે 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે તેવી આગાહી પણ અગાઉ કરી છે। સૌથી મહત્વના સમાચાર, અને ગુજરાતમાં હાઇલાઇટ કર્યું જાહેર, મધ્યપ્રદેશમાં છેલ્લા 2 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નર્મદા નદી ખતરાના નિશાનથી 30 ફૂટ ઉપર વહી રહી છે। મહત્વનું છે મિત્રો કે ઓમકારેશ્વર ડેમના તમામ દરવાજામાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી નદીની આસપાસના વિસ્તારમાં સતત પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ સર્જાય છે। તો બીજી તરફ વહીવટતંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધતા જળસ્તરને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે।